હવે આગળ વાત કરીએ તો દિયોદરમાં પશુની બલી ચલાવનાર પરિવારને 10 દિવસમાં ગામ છોડી દેવા કરાયું ફરમાન. દિયોદર શહેરમાં 5 દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગે માનતાપુરે કરવા માટે સરદારજી દ્વારા પશુની જાહેરમાં બલી ચઢાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા બાદ 3 દિવસ અગાઉ ફરી 2 વિડીયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો, જેમાં ગ્રામજનોની લાગણી દુભાતા અને જીવદયા પ્રેમીઓની રજૂઆત ધ્યાને લઈ દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી માનસીજી વાઘેલાના અધ્યક્ષસ્થાને દિયોદર વેપારીઓ તથા હિન્દુ સંગઠનના સભ્યો અને જીવદયા પ્રેમીઓની બેઠક મળી હતી, જેમાં ગ્રામજનોની રજૂઆત બાદ વિડીયો વાયરલ કરી સોશિયલ મીડિયામાં ફેલાવો તે ગંભીર પ્રકારની ઘટના હોવાથી અને વિડીયોને લઈ સ્થાનિક લોકોની લાગણી દુભાતા ગ્રામ પંચાયત દ્વારા પશુની બલિ ચઢાવનાર પરિવારને 10 દિવસમાં દિયોદર છોડી દેવા ફરમાન કરવામાં આવ્યું હતું, જે નિર્ણયને સૌ કોઈએ વધાવી લીધો હતો. આ બેઠકમાં અમૃતભાઈ પાટી, રમેશભાઈ પાટી, પ્રદીપભાઈ શાહ, શૈલેષભાઈ ઠક્કર, હિન્દુ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પશુની બલિ ચઢાવનાર ઈસમના પરિવારજનોની હાજરીમાં નિર્ણય લેવાયો. ગ્રામ પંચાયત કચેરી ખાતે નિર્ણય માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુની બલિ ચઢાવનાર ઈસમના પરિવારજનોને ગ્રામ પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા, જેમાં સમસ્ત ગ્રામજનોનો વિડીયોને લઈ લાગણી દુભાઈ હોવાથી ગ્રામ પંચાયત કચેરી દ્વારા કસૂરવારને ગામ તથા તાલુકામાં ન રહેવા અને દિયોદર છોડી દેવા ફરમાન કરાયું હતું. પશુની બલી ચઢાવનાર ઈસમ પાલનપુર સબજેલ ધકેલાયો. દિયોદરમાં જાહેરમાં પશુની બલી ચઢાવનાર ઈસમ સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધતા દિયોદર પોલીસે આરોપીની અટકાયત કરી પાલનપુર સબજેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો. ગંગારામ ઠાકોર, ZSTV, દિયોદર.